અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર. સરકારી નોકરીના સપના જોતા ગુજરાતના યુવાનો માટે સૌથી મોટા સમાચાર. ઉમેદવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોવાથી સરકારી ભરતીની પરીક્ષા માટે રાજ્ય સરકાર નવી પદ્ધતિની વિચારણા કરી રહી છે. જી હા, સરકાર વિચારી રહી છે કે હવેથી વર્ગ 3ની ભરતી માટે પણ બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને આ પદ્ધતિ પ્રમાણે પ્રથમ તબક્કામાં પાસ થનારા ઉમેદવારોને બીજી પરીક્ષા આપવી પડશે. એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ જેવી પદ્ધતિ અંગે વિચાર કરી રહી છે રાજ્ય સરકાર. આ સિવાય તમામ ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલિસી બનાવવા માટે પણ વિચારણા કરી રહી છે સરકાર. સૂત્રો પાસેથી જી 24 કલાકની મળતી જાણકારી પ્રમાણે આવનારી તલાટીની ભરતીની પરીક્ષા પણ બે તબક્કામાં લેવાની વિચારણા ચાલી રહી છે. એટલે કે જે 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે તેમને શક્ય છે કે હવેથી એક નહીં પરંતુ બે પરીક્ષા પાસ કરી મેરિટમાં આવવું પડશે. ઇતલ જોડાઈ ગયા છે વધુ વિગતને લઈને. ઇતલ, સરકારી નોકરીના સપના જોતા ગુજરાતના યુવાનો માટેના આ સૌથી મોટા સમાચાર છે. ઉમેદવારોની જે રીતે સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ને તેને લઈને સરકાર નવી પદ્ધતિની વિચારણા કરી રહી છે, તો સવાલ એ છે આ નવી પદ્ધતિથી કઈ રીતે ફાયદો? જી ચોક્કસ, એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્ય સરકારે પેપર લીક જેવા મામલાઓને દવા કડક કાયદો અમલમાં મૂકવા જઈ રહી છે અને વિધાનસભામાં બિલ લાવી રહી છે, એવી જ રીતે હવે રાજ્ય સરકારે સૌથી મહત્ત્વપૂર્ણ રીતે કહી શકાય કે ભરતી પ્રક્રિયાની એક પોલિસી બનાવવાની તરફ આગળ વધી રહી છે. અને આ પોલિસી અંતર્ગત જોવા જઈએ તો જે પરીક્ષાઓમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની લાયકાત માંગવામાં આવતી હોય તો તેની કોમન એક્ઝામ લેવામાં આવે એ પ્રકારની એક પોલિસીમાં વિચારણા ચાલી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો એમાં એ વિદ્યાર્થીઓની જે ગુણવત્તાનું જો ધોરણ છે એ જો સમાન હોય તો એમાં એક કોમન પરીક્ષા લેવામાં આવે અને એ રીતે વિદ્યાર્થીઓની સ્કૂટીની કરવામાં આવે. આ એક પ્રકારની વિચારણા ચાલી રહી છે. બીજી વિચારણા એ પણ ચાલી રહી છે કે પ્રિલિમ પરીક્ષા પહેલાં લેવામાં આવે. સ્વાભાવિક છે કે અત્યારે જે સરકારી ભરતીઓ પડી રહી છે એમાં વર્ગ 3ની ભરતીઓ હોય કે સરકારની ભરતી હોય એમાં લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે, ત્યારે આ પ્રકારની પરીક્ષાઓને કંડક્ટ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. પરીક્ષા કેન્દ્રોની સવાલ હોય, ગુપ્તનીયતા સાચવવાની સવાલ હોય, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકારે એક વિચારણા શરૂ કરી છે. અને 2018 પહેલાં જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વર્ગ 3ની જે પરીક્ષા હતી એમાં પણ પ્રિલિમની પરીક્ષા લેવાતી હતી, એટલે મૂળ પદ્ધતિ ઉપર પાછા જવાની સરકારે વિચારણા ચાલી રહી છે. કારણ કે અત્યારે મૂળ પરીક્ષા જે છે એ આપે એટલે સીધો જ ઓર્ડર વિદ્યાર્થીઓને મળતો હોય છે, પરીક્ષા જે પાસ કરે એને મળતો હોય છે, પણ હવે આટલી મોટી સંખ્યા હોવાના કારણે પ્રિલિમની પરીક્ષા પહેલાં લેવાય અને એમાં ક્વોલિફાઈડ થાય એટલા જ વિદ્યાર્થીઓની બીજી પરીક્ષા લેવાય, એટલે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે આ પેપર લીક થવાની ઘટનાઓ છે કે પેપરમાં વ્યાપક પ્રમાણમાં ચોરીની ઘટના હોય એ ઘટનાને ટાળી શકાય. એટલે રાજ્ય સરકારમાં જ પહેલાં આ પ્રકારની પદ્ધતિ હતી અને એ પદ્ધતિ ફરી પાછી એડોપ્ટ કરવાની રાજ્ય સરકારે સક્રિય વિચારણા કરી છે. અને ખાસ કરીને જોવા જઈએ તો તલાટીની જે પરીક્ષા છે એ તલાટીમાં 17 લાખ ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બે તબક્કામાં પરીક્ષા લેવાય એ દિશામાં પણ મુખ્યમંત્રી કક્ષાએ વિચારણા ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. જી બિલકુલ, ઇતલ આપ જોડાયેલા રહેજો. કોંગ્રેસ નેતા નિશાંત રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિશાંતભાઈ, જે રીતે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવા સરકાર હવે વિચારણા કરી રહી છે, એક તરફ એક બાદ એક પેપર લીકની ઘટનાઓ અને તેની સામે સરકારનું આ પગલું, શું પ્રતિક્રિયા આપની? ખ્યાતિ, તમે જોયું હશે એમ કે ગુજરાત સરકારનું એડમિનિસ્ટ્રેશન સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાત સરકાર પાસે વિદ્યાર્થીઓને માન સન્માન આપવાનું ને એમને જસ્ટિસ આપવા માટેની કોઈ સિસ્ટમ નથી. ગઈકાલે પણ તમે જોયું કે એ લોકો જે વિધેયક લાવવાની કોશિશ વિધાનસભામાં કરી રહ્યા છે, સારી વાત છે, ગુજરાત સરકાર પેપર લીકને બચાવવા માટે વિધેયક લાવે, આવું જોઈએ. પરંતુ એ વિધેયક રાજસ્થાન સરકારનું ફેબ્રુઆરી 2022ના વિધેયકની કોપી જેવું જ્યારે લાગતું હોય તો ગુજરાતની જનતા ભોળી છે પરંતુ મૂર્ખ નથી ખ્યાતિ. અને જે બે તબક્કામાં તમે એક્ઝામ લેવાની વાત કરો છો, સૌથી પહેલા તો ગુજરાત સરકારે એના ઉપર એક્શન લાવવી જોઈએ કે આજે
જુનિયર ક્લાર્કમાં જે 1181 વેકેન્સી હતી એમાં 9 લાખ એપ્લિકેશન જયારે આવતી હોય તો ગુજરાતમાં બેરોજગારી, શિક્ષિત બેરોજગાર લોકોની તાદાદ, વિદ્યાર્થીઓની, યુવાનોની કેટલી વધતી જતી હશે. એટલે ગુજરાત સરકાર જે પોલિસી બનાવે છે એ પોલિસીમાં અમારું સ્પષ્ટપણે માનવું છે કે તમામ સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને પોલિસી બનાવવી જોઈએ. વિદ્યાર્થી સંગઠન હોય, વિરોધ પક્ષના નેતાઓ હોય, તમામને સાથે રાખીને જો પોલિસી બને તો આમાંથી સારું રિઝલ્ટ અને સારું આઉટકમ મળી શકે. બિલકુલ નિશાનભાઈ, આ બે તબક્કામાં પરીક્ષા યોજાય તેનાથી વિદ્યાર્થીઓને કેટલો ફાયદો, શું આ નિર્ણયને આવકારો છો આપ? આ નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે જે રીતે 2022માં ભારતીય જનતા પાર્ટીના ધોકાપત્રમાં બતાવવામાં આવ્યું હતું કે અમે 20 લાખ સરકારી નોકરીઓનું આવેદન કરીશું, 20 લાખ સરકારી નોકરીઓ આપીશું, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બે તબક્કા લાવવાથી એક્ઝામ કોઈક ને કોઈક જગ્યા ઉપર ડીલે થશે, એક્ઝામનું રિઝલ્ટ આવવામાં ડીલે થશે, ભરતી પ્રક્રિયા ડીલે થશે. એટલે આનો મતલબ એ છે કે 20 લાખ સરકારી નોકરી મેળવવાની આશા તો આપણે વ્યક્ત કરી ના શકીએ, કારણ કે છેલ્લા 8 વર્ષમાં જે 17 લાખ સરકારી વેકેન્ટ પોઝિશન હતી એમાં માત્ર ને માત્ર 54,000 જેટલી ભરતી અત્યાર સુધી છેલ્લા 8 વર્ષમાં ગુજરાત સરકાર કરી શકી છે. હવે બે તબક્કાના કારણે આ પ્રોસેસ લેન્ધી અને કોમ્પ્લિકેટેડ ખ્યાતિ બને એની ભીતિ છે. એટલે હવે જોવાનું રહ્યું કે આ બે તબક્કાનું જે વચ્ચેનો ડિફરન્સ હશે એ ડિફરન્સ કેટલા દિવસોનો હશે, એ ડિફરન્સ જો વધારે દિવસોનો હશે તો પછી આ વિદ્યાર્થીઓ જે પરીક્ષાની તૈયારી 1.5-2 વર્ષ મહેનત કરીને કરતા હોય છે ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓ પણ નાખુશ થશે. એટલે સરકાર જે પોલિસીનો જે આ ગ્રાફ બનાવી રહી છે એ અલ્ગોરિધમ શું છે એ જાણવું, ડિટેલમાં જાણવું અગત્યનું છે. બિલકુલ આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલિસી બનાવવા માટેની હાલમાં વિચારણા ચાલી રહી છે, જે તલાટીની ભરતીમાં બે તબક્કામાં પરીક્ષા યોજવા માટેની પણ વિચારણા ચાલી રહી છે, એટલે સરકારી ભરતીમાં પરીક્ષા માટે નવી પદ્ધતિની વિચારણા.